इष्टोपदेश। आचार्य भगवान पूज्यपाद स्वामी रचित इष्टोपदेश तथा पंडित श्री आसादर जी रचित इष्टोपदेश की टीका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 22મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે। પૂજ્યપાદ સ્વામીની 22મી ગાથામાં આત્માની ઉપાસના કેવી રીતે થાય એ બતાવવામાં આવ્યું છે। 21મી ગાથામાં આત્માનું સ્વરૂપ દર્શાવ્યું। તે પછીથી શિષ્યનો પ્રશ્ન હતો કે એવા આત્માની ઉપાસના કેવી રીતે કરવી, અને તેના ઉત્તર રૂપે આચાર્ય ભગવાને આ 22મી ગાથા કહી। મૂળ ગાથાની અંદર આચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાવ મનની એકાગ્રતાથી ઇન્દ્રિયોને વશ કરવી, અને પછી આત્મવાન પુરુષે પોતાનામાં એટલે આત્મામાં સ્થિત આત્માને આત્મા દ્વારા જ ધ્યાવવો। ગાથામાં આમ તો બધી વાત આવી ગઈ, પણ એક પછી એક એ વાતને જ્યારે સમજીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ તો જીવનમાં સૌથી મહત્વનું કરવા જેવું કાર્ય છે। અને ગુરુદેવે પણ આ ગાથાને એ રીતે જ લીધી છે કે આ જ કરવા જેવું છે। પંડિત શ્રી આસાદરજીએ પણ ટીકામાં બહુ સરસ રીતે એ વસ્તુ સ્વરૂપ સમજાવ્યું, એટલે આ ધ્યાનની વિધિ અને આત્માની ઉપાસના કઈ રીતે થાય એ બહુ સરસ રીતે સમજાવ્યું એમને। એ માટે બીજા શાસ્ત્રોનો આધાર પણ લીધો, તત્વાનુશાસનની 162મી ગાથાનો આધાર લઈ અને એ વાતને સ્પષ્ટ કરી કે આત્મા પોતે જ્ઞાન સ્વભાવી છે અને સ્વ પરનું જ્ઞાન કરે એવો જ છે। એટલે આત્માને સ્વનું જ્ઞાન થાય એમાં એને બીજા કોઈ સાધનની જરૂર નથી। એ પછીથી એમણે અનગાર ધર્મામૃત એના તૃતીય અધ્યાયમાંથી એક ગાથા લઈ અને એ વાત સમજાવી કે શ્રુત જ્ઞાન દ્વારા આત્માને ગ્રહણ કરવો, એટલે કે શ્રુત જ્ઞાન દ્વારા શાસ્ત્રના જ્ઞાન દ્વારા આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણવું, સમજવું અને સ્વીકારવું, એમ કરશે તો જ એને સ્વસંવેદન દ્વારા આત્માનો અનુભવ થશે। જો એ શ્રુત જ્ઞાન દ્વારા આત્માને જાણતો જ નથી, આત્મા કેવો છે એને એ જાણશે જ નહીં, તો એ આત્માનું લક્ષ્ય કેવી રીતે કરશે અને આત્માનું સંવેદન એ કરી શકશે નહીં, એને અનેક પ્રકારે મૂંઝવણ થઈ જશે। અને એ પછીથી સમાધિ સતક પૂજ્યપાદ સ્વામીનું જ શાસ્ત્ર, આ શાસ્ત્ર પણ પૂજ્યપાદ સ્વામીનું છે અને સમાધિ સતક પણ પૂજ્યપાદ સ્વામીનું, એનો સ્વાધ્યાય આપણે કરી ચૂક્યા છીએ, તો એના 32મા શ્લોકની વાતને પછી છેલ્લે મૂકી અને એમાં તો એમ આવ્યું, આચાર્ય ભગવાને એમ કહ્યું કે હું ઇન્દ્રિયોના વિષયોથી મારા આત્માને અટાવી, મારા ઉપયોગને અટાવી પોતામાં સ્થિત જ્ઞાન સ્વરૂપ તથા પરમ આનંદમય આત્માને આત્મા દ્વારા પ્રાપ્ત થયો છું। એટલે કે છેવટે આમ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે એ વાત પણ પંડિતજીએ આપણને કહી, એટલે માર્ગ બતાવ્યો, વિધિ બતાવી, એની જરૂરિયાત શું છે એ પણ બતાવ્યું, અને પછી એમ પણ કહ્યું કે આવી રીતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે। ભાવાર્થમાં આપણે બધું સમજ્યા અને એમાં એક વધારે વાત આવી
પંડિત ટોડરમલજીએ આ વિધિ માટેની જે વાત કહી છે એ વાત બુકમાર્ક પ્રકાશકમાંથી અહીંયા લેવામાં આવી અને એમાં એ વાતને સ્પષ્ટ કરવામાં આવી કે આત્મા જ્ઞાન સ્વભાવી છે પણ એનો જ્ઞાનનો ઉપયોગ સ્વલક્ષે નથી થયો ત્યારે એ બહારમાં જ ફરતો હોય છે, જેને ક્યારેય આત્મા તરફ ઉપયોગ વળ્યો જ નથી, જે મિથ્યાદ્રષ્ટિ છે, જેને સ્વરૂપનું ભાન જ્ઞાન થયું જ નથી. એ જ્ઞાન તો કરે છે પણ કોનું જ્ઞાન કરે છે? એ પરનું જ્ઞાન કરે છે, એટલે કે એ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે. બીજી રીતે કહીએ તો એનો ઉપયોગ ઇન્દ્રિયો સાથે જોડાયેલો રહે છે, અથવા તો એ સ્મૃતિમાં રહે છે, વિકલ્પોમાં રહે છે, એટલે એનો ઉપયોગ મન સાથે જોડાયેલો રહે છે. એટલે એ રીતે એને મતિ અને શ્રુત જ્ઞાન છે, પણ એ મતિ શ્રુત જ્ઞાન ઇન્દ્રિયો અને મન, પાંચ ઇન્દ્રિયો અને મન એમાં જ પ્રવર્તતું હતું. એ હવે જ્યારે સ્વરૂપ તરફ વળે છે, એટલે કે એ મતિ અને શ્રુત જ્ઞાન જે ઇન્દ્રિયો અને મન તરફ રહ્યા હતા એની દિશા પલટાઈ જાય છે. કઈ રીતે દિશા પલટાય છે? તો કે છે કે એ આત્માનું લક્ષ્ય કરે છે, એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ આત્મા તરફ વળે છે તો એ આત્માનો અનુભવ કરે છે. તો આમ કરવાની જરૂર શા માટે? પરને પણ જાણે, ઇન્દ્રિયો દ્વારા જે જાણપણું થાય એને પણ જાણે, મન દ્વારા જે કંઈ જાણપણું થાય એને પણ જાણે અને આત્માને પણ જાણે, એમાં શું વાંધો છે? તો પંડિતજીએ એ વાત સમજાવી, સ્પષ્ટ કરી કે ભાઈ, તને હજી કેવળ જ્ઞાન તો થયું નથી, તારું જ્ઞાન પૂર્ણપણે ઉઘડ્યું નથી, એટલે તને અત્યારે આ જ્ઞાન છે તે ક્ષયોપશમ રૂપ જ્ઞાન છે, અને ક્ષયોપશમ જ્ઞાન છે ત્યારે તું એક સમયમાં એક જ્ઞેયને જ જાણી શકે. એક સમયમાં એક જ્ઞેયને જ જાણે, એટલે કયા જ્ઞેયને જાણે? જે જ્ઞેય તરફ ઉપયોગ જોડાયો હોય એને તું જાણે. એટલે જો તારે આત્માનો અનુભવ કરવો છે તો આત્મામાં તારા ઉપયોગને તું એકાગ્ર કર, અને એમ કરવું છે તો પછી તારો ઉપયોગ બહારમાં ઇન્દ્રિયો સાથે કે મન સાથે જોડાશે તો વાત બનશે નહીં. એટલે મતિશ્રુત જ્ઞાન જે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તી રહ્યું હતું, એ જ મતિશ્રુત જ્ઞાનને હવે સમેટી લઈ અને એની દિશાને આત્મા તરફ કરી દીધી, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવી પોતાની એક ઓળખ બનાવીને એ તરફ એના ઉપયોગને લઈ જાય છે, એટલે પછી એને આત્માનું જ્ઞાન થાય છે. એ વાત ત્યાં કરવામાં આવી. તો આ રીતે આપણે 22મી ગાથા સમજ્યા. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એની આપણે શરૂઆત કરી, અને શરૂઆતમાં જ ગુરુદેવે મૂળ વાત કરી દીધી, અને એ પેરેગ્રાફ આપણે ફરીથી વાંચીએ છીએ. ઇષ્ટોપદેશ પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 96 ઉપર 22મી ગાથા પછીથી ગુરુદેવે જે વાત કરી છે, જેનો વિસ્તાર આપણે ગઈ વખતે કરી ચૂક્યા છીએ, એ પેરેગ્રાફ આજે ફરીથી વાંચીએ છીએ. બહુ મહત્વની વાત છે. ગુરુદેવ કહે છે કે આ ઇષ્ટ ઉપદેશ છે, આવો ઉપદેશ તે ઇષ્ટ ઉપદેશ છે. વ્યવહારના વિકલ્પથી કે નિમિત્ત આદિથી આત્માને સમ્યક દર્શન જ્ઞાન કે અનુભવ થશે એવો ઉપદેશ તે ઇષ્ટ ઉપદેશ નથી. કોઈ એમ કહેતું હોય કે સ્વભાવથી કે બીજા અન્ય નિમિત્તથી, બાહ્ય કોઈ પણ પ્રકારના આચરણથી જો આત્માને સમ્યક દર્શન થશે એવો કોઈ ઉપદેશ આપતું હોય, અથવા તો સ્વભાવ હમણાં કરો, હમણાં બાહ્યમાં આ પ્રમાણે તપ કરો, પછી આગળ વધતા વધતા તમને સમ્યક દર્શન થશે, એવું જો કોઈ કહેતું હોય તો એ બધો ઉપદેશ ઇષ્ટ ઉપદેશ નથી. શુભ ભાવનો ઉપદેશ માત્ર અશુભથી બચવા માટે હોય, પરંતુ શુભ ભાવ દ્વારા સમ્યક દર્શન થાય એટલે કે ધર્મની શરૂઆત થાય એ ક્યારેય બને નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવું સમ્યક્ત્વ, નિશ્ચયથી એવું સમ્યક્ત્વ
આત્માની અનુભૂતિ વિનાનું હોતું નથી. એમાં આત્માની અનુભૂતિ હોય છે અને અનુભૂતિ થાય છે તો આનંદનું વેદન પણ હોય છે. અને એમ થતાં એને એ વખતે ભેદ જ્ઞાન પણ હોય છે, પોતે બધાથી જુદો છે, સ્વથી બીજું બધું પર જુદું છે, અને પોતે કોણ છે, આ વર્તમાન પર્યાયથી જુદો પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, અનંત ગુણનો પિંડ છે, એ વાત એને બરાબર ખ્યાલમાં આવી જાય છે. અનંત ગુણનું એક રૂપ પરિણમન, એક રૂપ ભવન, એનો એને આસ્વાદ આવે છે. એટલે એને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો પણ ખ્યાલ આવી જાય છે, પોતાના આનંદ શાંતિ સુખના સ્વભાવનો પણ એને ખ્યાલ આવે છે. કેમ કે એ અનંત ગુણનું ભવન જે ચાલી રહ્યું છે એનો એને અનુભવ થઈ જાય છે. એક દેશ અનુભવ છે, પૂર્ણ અનુભવ તો કેવળ જ્ઞાન થતા થાય છે, પણ જે અનુભવ થાય છે તો એ દરેક ગુણના પરિણમનનો અનુભવ થાય છે. એમ નથી કે કોઈ પણ ગુણનું પરિણમન એને અનુભવમાં નથી આવતું, એમ નહીં. અને એ દરેક ગુણનું પરિણમન કાંઈ એક એક કરીને અનુભવાય છે? ના, એ બધું એક સાથે અનુભવમાં આવે છે. કૃપાળુદેવે એટલા માટે જ કહ્યું કે સર્વ ગુણાંશ તે સંકિત, સર્વ ગુણનો અંશ જે પ્રગટ થાય છે એટલે અનુભવમાં આવે છે, એનો આસ્વાદ આવે છે, તે સંકિત છે. એટલે બીજી કોઈ રીત નથી સ્વરૂપની પ્રાપ્તિની, સ્વરૂપના અનુભવની, બહારમાં કોઈ બીજો માર્ગ નથી. એક માર્ગ એક જ છે કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. એટલે ગુરુદેવે એમ અહીંયા કહ્યું કે ભાઈ, કોઈ વિકલ્પથી કે નિમિત્તથી આત્મદર્શન થશે નહીં, સમ્યક દર્શન થશે નહીં. અને જો કોઈ એવો ઉપદેશ આપતો હોય કે કોઈ બાહ્ય વ્રત તપ આદિથી કે બીજા કોઈ નિમિત્તથી કે કોઈના આશીર્વાદથી જો સમ્યક દર્શન થાય તો એ ઉપદેશ ઈષ્ટ ઉપદેશ નથી. મનને એકાગ્ર કરીને એટલે કે સ્વ તરફ લક્ષ કરીને, પાંચ ઇન્દ્રિયોને વશ કરી એટલે કે પર તરફનું લક્ષ છોડી, સ્વચ્છંદ વૃત્તિનો ત્યાગ કરી, પોતામાં સ્થિત પોતાના આત્માનો પોતાથી અનુભવ કરી શકાય છે. પહેલા તો આત્માનું સ્વરૂપને એ શાસ્ત્ર દ્વારા બરાબર સમજે છે, એવો એને સ્વીકાર થઈ જાય છે, એટલે પોતાની ઓળખ એ બદલી નાખે છે. ભગવાનના જ્ઞાનમાં જેવું આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, એ આત્માના સ્વરૂપને સમજ્યા પછીથી એ વાતને એ સ્વીકારે છે અને પોતાની ઉપર ઉતારે છે. એટલે પોતાની ઉપર ઉતારે છે ત્યારે આ સ્વરૂપ મારું છે, આ સ્વરૂપ મારું છે એવી વારંવાર દ્રઢતા કરે છે. જ્ઞાન સ્વરૂપ મારું છે, આનંદ સ્વરૂપ મારું છે એવી વારંવાર એ દ્રઢતા કરે છે. અને એમ દ્રઢતા કર્યા પછીથી, પોતાના સ્વરૂપ વિશે બરાબર બધું જાણ્યા પછીથી અને પોતાની ઓળખ આવા શુદ્ધ આત્મા તરીકે સ્વીકારી લીધા પછીથી હવે જ્યારે એ પ્રયોગ કરે છે તો ગુરુદેવ કહે છે કે સૌથી પહેલા એને મનને એકાગ્ર કરવું પડશે. મન ચંચળ છે, મન ગમે તે વિષયમાં ચાલ્યું જાય છે, તો એને એકાગ્ર કરવું પડશે. અને એવી એકાગ્રતા કરે છે તો ક્યાં કરે છે? એકાગ્રતાનો વિષય શું છે? તો કે આત્મા જ એકાગ્રતાનો વિષય છે. આત્માને વિષય એકાગ્રતા કરે છે અને એમ કરે છે અને અનેક પ્રકારે એ ચિંતન કરે છે તો એને સમજાય છે કે આ ઇન્દ્રિયોના વિષય એ મને સુખ આપતા નથી કે દુઃખ આપતા નથી. કર્મના ઉદયો હોય અને એ ઉદયો વર્તતા હોય તો એની સાથે જોડાવાથી પણ મને સુખ કે દુઃખની પ્રાપ્તિ થતી નથી. અને જગતમાં જેટલા પદાર્થો છે એ બધા પદાર્થો કોઈ ને કોઈ ઇન્દ્રિયનો વિષય ધારો કે થતા હોય તો પણ એ મને કાંઈ લાભદાયી છે નહીં. ઇન્દ્રિયોના વિષયો જે છે એ જીવને સુખી કે દુઃખી કરતા નથી. એટલે
એવું ચિંતવન કર્યા પછીથી એ સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે એટલે ઇન્દ્રિયો તરફનું લક્ષ છૂટી જાય છે. એટલે પાંચે ઇન્દ્રિયો એ રીતે વશમાં આવે છે. કોઈ એમ કહે કે ઇન્દ્રિયોના વિષયોને છોડો, ઇન્દ્રિયોને વશમાં કરી લો, તો કઈ ઇન્દ્રિયો વશમાં થતી નથી. ઇન્દ્રિયો વશમાં કેવી રીતે થાય? ઇન્દ્રિયોના વિષયોમાંથી સુખની બુદ્ધિ ચાલી જાય અને ઇન્દ્રિયોના વિષયમાં ખરેખર એને કાંઈ ભોગવવા પણ નથી, ઇન્દ્રિયના વિષયને ખરેખર એ ભોગવી શકતો નથી, આવી જ્યારે એને સમજ આવી જાય છે ત્યારે એને ઇન્દ્રિયો તરફનું લક્ષ ચાલી જાય છે. તો વાત આપણે ઇન્દ્રિયોનું લક્ષ છોડવાની કરતા હતા, તો પાંચે ઇન્દ્રિયોને વશ કરીને એનું લક્ષ છોડીને, એના તરફનું લક્ષ છોડીને સ્વચ્છંદ વૃત્તિનો ત્યાગ કરીને, એટલે સંયમ દ્વારા. આવો સંયમ જરૂરી છે. આ સંયમ કયા પ્રકારનો સંયમ છે કે એનો વૃત્તિનો સંયમ છે. એની વૃત્તિ બારમાં ને બારમાં રહે એવું જ્યાં સુધી થશે ત્યાં સુધી એને અનેક પ્રકારના વિકલ્પ આવશે જ. સ્વચ્છંદ વૃત્તિનો ત્યાગ કરીને, આ બહુ મહત્વનું છે. હજી એને કોઈ ચારિત્ર લીધું નથી, ચારિત્રનો કોઈ એવો પુરુષાર્થ પણ નથી, અને છતાં આપણે સંયમની વાત કરીએ છીએ. તો કયો સંયમ છે, કેવા પ્રકારનો સંયમ છે? હું ગાથામાં પણ એ વાત કરી દીધી કે ઇન્દ્રિયોનો સંયમ કરીને અને સ્વચ્છંદ વૃત્તિ છોડીને. તો સ્વચ્છંદ વૃત્તિ છોડવી એટલે કે મન ગમે ત્યાં ચંચળ છે એટલે ગમે ત્યાં જોડાઈ જાય છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ મનની સાથે જોડાયેલા રહે છે એટલે અનેક વિષયોમાં જાય છે, તો એ પ્રવૃત્તિ છૂટી જાય છે. અને એમાં ઇન્દ્રિયો સાથે જે જોડાયેલો ઉપયોગ એ હવે એ સમેટી લે છે. એટલે ઇન્દ્રિયો સાથે ઉપયોગ ક્યારે ના જોડાય કે જ્યારે એને ઇન્દ્રિયો દ્વારા કાંઈ પ્રાપ્ત કરવું નથી એવું અંતરમાં ઉગી નીકળે, ત્યારે ઇન્દ્રિયો દ્વારા મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, ત્યારે જ એ ઇન્દ્રિયોના વિષય તરફથી એ પાછો પડે છે અને એમ એ ઇન્દ્રિયોને સંયમિત કરી લે છે. ત્યાર પછીથી બાકી વાત રહે છે મનની. મન સાથે તો એ જોડાયેલો છે. મનમાં અનેક પ્રકારના વિકલ્પો હોય છે. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે અને અનેક અપેક્ષા દ્વારા વસ્તુ સ્વરૂપને સમજ્યો છે અને એમાંથી પણ મન ક્યાંય ને ક્યાંય આગળ ચાલ્યું જાય છે, તો એને પણ એ સંક્ષેપી લે છે. અનેક પ્રકારે વિકલ્પોમાં ચાલે જતા મનને પણ એ સંક્ષેપી લે છે અને એમ એ સ્વચ્છંદ વૃત્તિનો ત્યાગ કરી અને માત્ર પોતાના સ્વરૂપના જ વિકલ્પો એને હોય છે, પોતાના સ્વરૂપ સંબંધીના જ વિકલ્પો એને રહે છે, ત્યારે ઇન્દ્રિયો તરફનું લક્ષ છૂટી જાય છે, સ્વચ્છંદ વૃત્તિનો ત્યાગ થઈ જાય છે અને હવે એ પોતામાં સ્થિત પોતાના આત્માનો અનુભવ કરવા માટે કટિબદ્ધ થાય છે, એનો જ વિચાર કરે છે, પોતાના સ્વરૂપમાં જ એકાગ્રતાનો પ્રયત્ન કરે છે અને એમ કરતા એનો જ્ઞાનનો ઉપયોગ એના આત્મા સાથે જોડાય છે એટલે આત્મા તરફ એ વળી જાય છે. અને એ રીતે પર તરફનું વલણ છોડી અને સ્વ તરફ વલણ કરી નિર્મળ પર્યાય દ્વારા આત્માનું ધ્યાન કરવું, એમ ગુરુદેવે તો કહ્યું છે. એ વખતે એને શુદ્ધ ભાવ છે એટલે કહે છે કે શુદ્ધ ભાવની પર્યાય દ્વારા અખંડ આનંદ ભગવાન આત્માને ધ્યાવવામાં આવે છે અને આ જ સાચી ધ્યાનની વિધિ છે. એ સિવાય આત્માના ધ્યાનનો બીજો કોઈ ઉપાય નથી. એટલે આ જે પેરેગ્રાફ છે એને વારંવાર વાંચી વિચારી અને સમજવા જેવો છે અને પછી એ રીતે જ ધ્યાનની વિધિ કરવાની છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ ઇષ્ટોપદેશ પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 97, તારીખ 7/4/1966 ના દિવસનું આ પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે અહીં સુખરૂપ આત્માની શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે વાત ચાલે છે. આત્માની શાંતિ શરીર વાણી મનમાં નથી, પણ આત્માની શાંતિ આત્મામાં જ છે, તેનું ધ્યાન કરવાની વાત છે. ગુરુદેવ કહે છે કે એકલી માખણની વાત છે, છાશની વાત નથી, માખણની વાત છે. આગળ કહે છે કે સૌ પ્રથમ
તો સર્વજ્ઞ ભગવાને આત્માનું સ્વરૂપ કેવું કહ્યું છે તે શાસ્ત્ર જ્ઞાનથી જાણવું જોઈએ. જિનેશ્વર ભગવાને આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે એ સિવાય પોતાની કલ્પનાએ આત્માનું સ્વરૂપ માનવું એ મિથ્યાત્વ. બીજા કોઈ અન્ય મતમાં આત્માના સ્વરૂપનું જે કોઈ વર્ણન કરવામાં આવ્યું હોય એ બધું વર્ણન એકાંતે હોય એટલે ત્યાં પણ એકાંત મિથ્યાત્વનો દોષ તો આવે જ, એટલે એ પણ સ્વીકારી ન શકાય. આત્માનું સ્વરૂપ અનેક નય દ્વારા જે રીતે જિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ જ રીતે અનેક નય દ્વારા આપણે પણ સમજવું પડે, જાણવું પડે. કોઈ અપેક્ષાએ નિત્ય, કોઈ અપેક્ષાએ અનિત્ય, આ બધી વાત એને જેમ છે તેમ સમજવી પડે. અને પછી એવા આત્માના સ્વરૂપને જાણ્યા પછીથી એ આત્મા હું છું એવો સ્વીકાર કરી અને પોતાના સ્વરૂપમાં લીન થઈ તેનું ધ્યાન કરવું જોઈએ. એ જ શાંતિનો ઉપાય છે. બીજે ક્યાંય શાંતિનો કે ધર્મનો ઉપાય છે જ નહીં. શાંતિ આત્મામાં જ હોય, આત્મા સિવાય બહારમાં ક્યાંય શાંતિ હોય નહીં. કેમ? કેમ કે બહારમાં એ નીકળ્યો એટલે એને વિકલ્પો આવવાના જ છે, અને વિકલ્પો રૂપી કોલાહલમાં એને શાંતિ ક્યાંથી અનુભવાશે? અનેક પ્રકારના વિકલ્પોનો કોલાહલ એ ખરેખર એને શાંતિ અનુભવવા દેતો જ નથી. શાંતિનો ઉપાય આત્મામાં જ હોય, બહાર હોઈ શકે જ નહીં. બીજે ક્યાંય શાંતિનો કે ધર્મનો ઉપાય છે જ નહીં. એના આત્મામાં જ શાંતિ, આનંદ, સુખ, ધર્મનો ઉપાય છે. એટલે પોતાના સ્વરૂપની એકાગ્રતા કરવી, એમાં લીનતા કરવી, એ જ એકમાત્ર કર્તવ્ય છે. આગળ કહે છે, આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવા માટે પહેલા મનને ઇન્દ્રિય વિષયોથી પાછું ફેરવવું. જો સૌથી પહેલા તો એ વાત કરી કે એણે આત્માને જાણવો, સર્વજ્ઞ ભગવાનની વાણી દ્વારા જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ ગણધર ભગવાન દ્વારા અને આચાર્ય ભગવાન દ્વારા આપણા સુધી પહોંચ્યું છે, શાસ્ત્ર દ્વારા આપણા સુધી પહોંચ્યું છે, ત્યાંથી આત્માના સ્વરૂપને સૌથી પહેલા એને જાણવું જોઈએ, એ વાત પહેલી કરી. અને હવે આગળ વાત કરતા કહે છે કે એવા સ્વરૂપનો નિર્ણય થયા પછી, સ્વીકાર થયા પછીથી આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવું છે તો એવા એકાગ્ર થવાના ઉપાય તરીકે સૌથી પહેલા જો કાંઈ કરવા જેવું હોય તો મનને ઇન્દ્રિય વિષયોથી પાછું ફેરવવું. મનને અહીંયા ઇન્દ્રિય વિષયથી પાછું ફેરવવું એમ જે વાત કરી છે એનો અર્થ જ એ થાય છે કે ઇન્દ્રિયોના વિષય સાથે મન જોડાયેલું છે અને એની સાથે એનો જ્ઞાનનો ઉપયોગ જોડાયેલો છે, અને એમાં ને એમાં જ એ રાચી રહ્યો છે, તો ત્યાંથી એને પાછા ફરવું, એમ એને ઇન્દ્રિયોને સંયમિત કરી લેવી. એટલે પહેલા મનને ઇન્દ્રિય વિષયોથી પાછું ફેરવવું, એમ કરવું જ પડે. એમ નહીં કરે ત્યાં સુધી એને અનેક પ્રકારના વિકલ્પો રહેશે, એનો ઉપયોગ બહારમાં ને બહારમાં ઇન્દ્રિયો સાથે જ જોડાયેલો રહેશે. એટલે આ તો કરવું જ પડશે, ઇન્દ્રિય વિષયોથી પાછું ફેરવવું પડે, અને એમાં એમાં એને મન ઉપયોગી થાય છે. મન દ્વારા એ કાર્ય એ કરી શકે છે, કેમકે મન દ્વારા એણે કેટલાક નિર્ણયો પણ કર્યા છે. મન દ્વારા એ વસ્તુ સ્વરૂપને સમજ્યો છે, મન દ્વારા એને આત્માના સ્વરૂપનું જ્ઞાન કર્યું છે, સમજ મેળવી છે, તો મન દ્વારા એ ઇન્દ્રિયો દ્વારા પોતાને લાભ કે નુકસાન નથી, ઇન્દ્રિયો દ્વારા પોતાને શાંતિ સુખની પ્રાપ્તિ થતી નથી એવા નિર્ણય પણ કરે છે, અને એમ ઇન્દ્રિયોના વિષયોથી પાછો ફરે છે. એટલે ત્યાં સુધી એને મનની ભૂમિકા તો ઘણી રહે છે. આ કાર્ય એના ભાવ મન દ્વારા થાય છે. એટલે એ મન જે ઇન્દ્રિયો તરફ વળતું હતું, બીજી રીતે કહીએ તો એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ જે ભાવ ઇન્દ્રિય તરફ વળતો હતો તે હવે એ તરફ જતો નથી. એટલે કે મનનું પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ જતું વલણ એ સંયમમાં આવ્યું, અને આ મહત્વનું છે. મનનું પાંચ ઇન્દ્રિયોના વિષય તરફ જતું વલણ સંયમમાં લાવવું જ જોઈએ. એ લાવ્યા વિના એને અનેક વિકલ્પો ઉઠશે,
એટલે આ તો કરવું જ પડશે. મનમાં વિકલ્પ ઉઠે છે તે પરજ્ઞેયો તરફનું વલણ બતાવે છે. મનમાં વિકલ્પો ઉઠે તે પરજ્ઞેયો તરફનું વલણ બતાવે છે. ઇન્દ્રિયોને એણે એમ કહે કે મેં બંધ કરી દીધી છે, સમેટી લીધી છે, છતાંય એ વિષયોને એ મન સાથે રહી અને અનુભવે છે, એ વિષયોને એના ભાવને એ ભોગવે છે, એનું વલણ એને એ ઇન્દ્રિયો તરફ છે એમ જ બતાવે છે. જેમ કે આંખ બંધ હોય છતાં પણ, આંખ બંધ હોય છતાં પણ આંખનો જે વિષય છે એને સ્મૃતિમાં લાવી અને એને હું ભોગવું છું એવું મનમાં વિકલ્પ સહિત કરે છે તો એને હજી ઇન્દ્રિયનો વિષય તો રહ્યો જ, ત્યાં સુધી એને ઇન્દ્રિયનો વિષય તો રહ્યો જ છે. એટલે સાચી રીત તો એ છે કે ઇન્દ્રિયો દ્વારા પોતાને સુખ કે આનંદની પ્રાપ્તિ થતી નથી એવી સમજ ઊભી કરવી, અને એમ કરવામાં મનની ભૂમિકા ઘણી મોટી છે. કેમ કે મનમાં એણે જે દ્રવ્યસ્રુતનો અભ્યાસ કર્યો છે તે પણ પડ્યું છે, મનની અંદર એક સમજ શક્તિ પણ પડી છે, એટલે એ દ્વારા એ કાર્ય એ કરે છે અને એમ કરે છે અને પછી એ ઇન્દ્રિયો તરફનું વલણ ફેરવી નાખે છે, ઇન્દ્રિયો તરફ એને વલણ થતું નથી. નહીતર શું થશે કે મનમાં એ ઇન્દ્રિયોના વિષયને ચિંતવશે અને એમાં એ ખરેખર ઇન્દ્રિયોના વિષયમાં જ રહેશે, ભલે ઇન્દ્રિયો દ્વારા નહીં પણ મનની અંદર એ વિષયોના ભોગનો વિકલ્પ ઉભો કરી અને એમાં ને એમાં રાચી રહેશે. એટલે સમજપૂર્વક જ ઇન્દ્રિયોનો સંયમ થઈ શકે, બીજી કોઈ રીત નથી. જ્યાં સુધી એને અંતરમાં હજી એમ છે કે આ ઇન્દ્રિયોનો વિષય છે એ મને આનંદ આપે છે, ત્યાં સુધી ભલે એ વિષયને ભોગવતો ન હોય છતાં પણ મનમાં તો એ વિષય રહે જ છે. એટલે આ વાતનો એને ખ્યાલ રાખવાનો છે અને મન દ્વારા જ એ વાતને એટલે કે સંયમને એ પ્રાપ્ત કરી શકશે. તો કહે છે કે પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ જતું વલણ સંયમમાં લાવવું જોઈએ. મનમાં વિકલ્પ ઉઠે છે તે પરજ્ઞેયો તરફનું વલણ બતાવે છે. આંખ બંધ હોય છતાં મનના રાગના વિકલ્પો અતૂટ ધારાએ ચાલ્યા કરે છે, તેમાં આત્માનું કાંઈ હિત નથી. આંખ બંધ છે છતાંય આંખના વિષયો એના મનમાં રાગના વિકલ્પો અતૂટ ધારાએ ચાલ્યા કરે છે, એક પછી એક એ જ વિકલ્પો એને છે અને એને એ ભોગવતો હોય, મનમાં એ ભોગવે, એને પ્રત્યે એને રાગ પણ હોય, મનમાં એના પ્રત્યે દ્વેષ પણ કરતો હોય, તો એથી કાંઈ આત્માનું હિત થતું નથી, એથી કાંઈ જીતેન્દ્રિય પણ નથી કે એથી કાંઈ ઇન્દ્રિયોનો સંયમ થયો છે એમ પણ નથી. ભલે ઇન્દ્રિય દ્વારા કાંઈ નથી કરતો પણ મન દ્વારા એ ઇન્દ્રિયના વિષયને જે ભોગવવાના ભાવ કરે છે તો એના રાગ અને દ્વેષના ભાવો જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી એ સ્વરૂપ તરફ વળી શકશે નહીં. એટલે મનના રાગના વિકલ્પો જે અતૂટ ધારાએ ચાલ્યા કરે છે એ બંધ થવા જોઈએ. અને એવું ક્યારે થાય તો કે જે એને દ્રવ્યસ્રુતનો અભ્યાસ કર્યો છે એની સાથે મન જોડાયેલું રહે, એટલે ઉપયોગ એમાં જ રહે. પોતે દ્રવ્યસ્રુતનો જે અભ્યાસ કર્યો છે એમાં જે આત્માની વાતને જાણી છે, પોતાનો આત્મા આ બધાથી જુદો છે, પોતે સ્વ કેવો છે, પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, એની દ્રઢતા એવા જ વિકલ્પો ચાલ્યા કરે તો પછી એને ઇન્દ્રિયોનો સંયમ આવી જાય અને મન ગમે ત્યાં ભટકી જાય નહીં. એટલે આ એને પહેલા કરવું પડે, નહીતર આત્માનું કાંઈ હિત થતું નથી. એકલો ચૈતન્ય ઘન આત્મા છે એનો જ વિચાર, એની જ શ્રદ્ધા, એનો જ વિશ્વાસ અને એવા ચૈતન્ય ઘન આત્માને હું સંવેદનમાં અનુભવી શકું છું, કેમ કરીને એને હું અનુભવું, એવા મારા આત્માનો અનુભવ મને કેવી રીતે થાય. અનેક જીવો વર્તમાનમાં પણ એવો અનુભવ કરી રહ્યા છે અને અનંત જીવોએ એવો અનુભવ કર્યો છે, તો એવો અનુભવ કરવા માટે હું પણ સક્ષમ છું, મારો આત્મા શુદ્ધ છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા હું છું, એ વાત તો સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં આવી છે, એમની પાસેથી મને પ્રાપ્ત થઈ છે, અરિહંત ભગવાનના જ્ઞાનમાં આવી છે, એમની પાસેથી મને પ્રાપ્ત થઈ છે, તો એમાં
એમાં મને કોઈ આશંકા નથી, એવો જ આત્મા હું છું, ચૈતન્યગન પ્રભુ છું, સર્વજ્ઞ સ્વભાવી છું, સિદ્ધ સમાન ભગવાન આત્મા હું છું, એમ એકલો ચૈતન્યગન આત્મા છે તેમાં પર તરફના રાગના વિકલ્પો ઉઠે તો એને પહેલા તો રોકવા જોઈએ. આવું પોતાનું સ્વરૂપ છે એમાં આ રાગના વિકલ્પો શોભતા નથી, આ પરના ભાવે થવું એ શોભતું નથી, એમ કરી અને એ પર તરફના વિકલ્પો એ ઉઠે તે પહેલા જ એને રોકી લેવા જોઈએ. પોતાના આત્માનો વિચાર કરે તો એવા વિકલ્પો ઉઠશે નહીં, એટલે રાગના વિકલ્પો ઉઠશે જ નહીં. એનો અર્થ એ થયો કે પોતાના આત્માના વિચારમાં જ છે, પોતાના ચૈતન્યગણ આત્માનું મહાત્મા લાવી અને એના જ વિચારમાં રોકાઈ રહેશે તો પછી પર તરફના રાગના કે દ્વેષના વિકલ્પો એને ઉઠશે જ નહીં. અને એ જ રીત છે એ વિકલ્પોને રોકવાની. અને એમ પૂજ્યપાદ સ્વામીનું અહીં કહેવું છે. ગુરુદેવ યાદવ કહે છે કે જીવને અશુભ ભાવથી બચાવવા માટેનું કથન હોય ત્યારે ભક્તિ પૂજા શ્રવણ દાન આદિના શુભભાવ કર એમ કહેવામાં આવે છે. જ્યારે જીવ અશુભ ભાવમાં જ રહ્યો હોય એવા અશુભ ભાવમાં રહેલા જીવને અશુભ ભાવથી બચાવવા માટે એવો ઉપદેશ આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે ભાઈ પ્રભુની ભક્તિ કર, તીર્થંકર ભગવાનની ભક્તિ કર, સિદ્ધ ભગવાનની ભક્તિ કર, પૂજા કર, શાસ્ત્રોનું વાંચન કર, એનું શ્રવણ કર, દયા દાન વ્રત તપ અંગીકાર કર, આવું બધું એને કહેવામાં આવે છે. અને એ બધા શુભ ભાવ છે તો એવા શુભ ભાવનો ઉપદેશ આપવામાં આવે છે. પણ એટલા માત્રથી કાંઈ એની મુક્તિ થતી નથી, એને મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી. એટલે પરમાર્થે એ ખરેખર આત્માનું હિત માટે કાર્યકારી થતા નથી, માત્ર અશુભ ભાવથી બચવા માટે, એટલે અશુભ ભાવથી બચી અને શુભ ભાવમાં જવા પૂરતા એ કાર્યકારી થાય, પરંતુ એથી આત્માનું હિત થતું નથી. કેમ આત્માનું હિત થતું નથી? અશુભ ભાવથી બચે છે એટલે પાપ કર્મની પ્રકૃતિનો બંધ નહીં પડે, પરંતુ શુભ ભાવને કારણે એને પુણ્ય પ્રકૃતિના બંધ તો પડશે જ, એટલે બંધ તો રોકાતો નથી, કર્મના બંધ તો પડે જ છે. એને તો કર્મના બંધ ન પડે, નવા બંધ ન પડે અને પૂર્વના જે બંધ પડ્યા છે એની નિજરા થાય, એમ શુદ્ધિની વૃદ્ધિ થાય, એવા મોક્ષ માર્ગમાં પ્રવર્તવું છે. એટલે એમાં માત્ર શુભ ભાવ કાર્યકારી થતો નથી, એની સાથે વિશેષ કંઈક કરવાનું છે. વિશેષ શું કરવાનું છે? તો કે કર્મનો બંધ જ ન પડે એવું કંઈક કરવાનું છે અને પૂર્વના કર્મ ખરી જાય એવું કંઈક કરવાનું છે. તો એ તો શુદ્ધ ભાવ દ્વારા જ થાય. એટલે શુભ ભાવ અશુભ ભાવથી બચવા માટે સારો છે, પરંતુ શુદ્ધ ભાવ વિના ધર્મ થતો નથી. શુદ્ધ ભાવ વિના ધર્મ થતો નથી એટલે એ વાત પણ અહીંયા કરે છે. શું કહે છે ગુરુદેવ? કે જીવને અશુભ ભાવથી બચવા માટેનું કથન હોય ત્યારે ભક્તિ પૂજા શ્રવણ દાન આદિના શુભ ભાવ કર એમ કહેવામાં આવે છે, પણ પરમાર્થે તેમાં કાંઈ આત્માનું હિત નથી. માટે અહીં શુદ્ધતાની પ્રાપ્તિ અર્થે, આત્મ સ્વરૂપમાં લીનતા અર્થે શુભ ભાવના વિકલ્પને પણ રોકવાનો ઉપદેશ છે. શુદ્ધ ભાવમાં જવાનો જ્યારે ઉપદેશ આપવામાં આવે છે તો શુભ અને અશુભ બંને ભાવને છોડી અને એ શુદ્ધ ભાવે પરિણમે છે. શુભ અને અશુભ ભાવે પરિણમે જોયો છે ત્યારે તો એનો ઉપયોગ બહારમાં છે, એનું લક્ષ્ય બહારમાં છે, એનું લક્ષ્ય પર તરફ છે. પણ જ્યારે એનું લક્ષ્ય સ્વરૂપ તરફ વળે છે ત્યારે એને શુદ્ધ ભાવ હોય છે. એટલે શુદ્ધતાની પ્રાપ્તિ અર્થે પોતાના પરિણામો નિર્મળ થાય અને પૂર્વના કર્મની ઘણી નેજરા થાય, નવા કર્મનો બંધ પડે નહીં, એમ શુદ્ધિની વૃદ્ધિ થાય, તો એવી શુદ્ધતાની પ્રાપ્તિ અર્થે આત્મ સ્વરૂપમાં લીનતા અર્થે. કેમ કે એવી શુદ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થાય? એવી શુદ્ધિની પ્રાપ્તિ તો એને સંવરપૂર્વક નેજરા થાય તો જ થાય. શુદ્ધિની પ્રાપ્તિ, શુદ્ધિની વૃદ્ધિ તો સંવરપૂર્વક નિર્જરા થાય તો જ થાય. એટલે કે નવા કર્મ બંધાય નહીં, આશ્રવ થાય નહીં, શુભાશુભ ભાવ થાય નહીં એટલે આશ્રવ થાય નહીં,
એટલે નવા કર્મનો બંધ પડે નહીં અને અને પૂર્વના કર્મની નિજરા થાય. વિપાક નિજરા તો સતત થયા જ કરે, એટલે એમ જયારે થાય છે તો એ શુદ્ધિની વૃદ્ધિ થાય છે, શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. એટલે એમાં સંવરપૂર્વક નિજરા થાય છે, એટલે એવી સંવરપૂર્વકની નિજરામાં જયારે એને નવા કર્મના બંધ પડતા નથી એવી સંવરની દશા, જયારે એને આશ્રવ થતા નથી એવી સંવરની દશા તો આત્મામાં લીનતા કરે ત્યારે જ હોય. આત્મામાં એકાગ્રતા કરે ત્યારે જ એ સંવરની દશા થાય અને એ વખતે એને નવા આશ્રવ અને બંધ થતા નથી. એટલે આત્મ સ્વરૂપમાં લીનતા થાય ત્યારે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને એ માટે શુભ ભાવના વિકલ્પને પણ રોકવાનો ઉપદેશ છે. શુભ ભાવમાં જો રોકાઈ રહેશે, શુભ ભાવને છોડશે નહીં, તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા નહીં કરી શકે. અને જ્યાં સુધી સ્વરૂપમાં એકાગ્રતા કરતો નથી, સ્વરૂપમાં લીનતા કરતો નથી, ત્યાં સુધી એને શુભ ભાવ કે શુભ ભાવ તો આવશે જ. એટલે શુદ્ધતાની પ્રાપ્તિ અર્થે, શુદ્ધતાની વૃદ્ધિ અર્થે આત્મ સ્વરૂપમાં લીનતા કરવી જરૂરી છે. એટલે સંવરની દશા જરૂરી છે અને સંવરની દશા પોતાના સ્વરૂપમાં લીનતા કરતા થાય છે એ વખતે શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા જ નથી. એટલે કહે છે કે એ અર્થે શુભ ભાવના વિકલ્પને પણ રોકવાનો ઉપદેશ છે. આ રીતે શુભ ભાવના વિકલ્પો રોકાય છે, કેમ કે એ ભૂમિકામાં એને મનથી તો એ છૂટો પડી ગયો છે, ઇન્દ્રિયો અને મન તરફનું વલણ રહ્યું નથી, એટલે કોઈ વિકલ્પ પણ નથી. મનનું પર તરફનું વલણ છે તે સ્વેચ્છાચાર વૃત્તિ છે. મનનું પર તરફનું વલણ છે તે સ્વેચ્છાચાર વૃત્તિ છે. તેને રોકે ત્યારે જીવ સ્વરૂપમાં લીનતા કરી શકે. એટલે સ્વેચ્છાચાર વૃત્તિને તેણે રોકવાની જ છે. ગમે ત્યાં મન દોડી જાય છે, મનની આવી ચંચળતા જે છે એને એણે સમજપૂર્વક રોકવાની છે અને મનને સ્વરૂપ તરફ વાળવાનું છે. ભલે એ વિકલ્પ સહિત છે, છતાં પણ એ પુરુષાર્થ એને ઉપયોગી છે. મનને સ્વરૂપ તરફ વાળવું, જે શ્રુત નો અભ્યાસ કર્યો છે, જે શ્રુતની એને પ્રાપ્તિ થઈ છે, એ શ્રુતની દ્રઢતા કરવાની છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, પોતાથી જગત આખું જુદું છે, છ દ્રવ્યથી પોતે જુદો છે, એવું વારંવાર એને દ્રઢ કરવાનું છે. એટલે એમ કરતા એને સ્વેચ્છાચારની વૃત્તિ અટકી જશે, મનના વિકલ્પો શાંત પડી જશે, મનનું પર તરફનું વલણ અટકી જશે, સ્વરૂપ તરફનું વલણ રહેશે. મનનું સ્વરૂપ તરફનું વલણ આખો દિવસ રહ્યા કરે છે. એને સ્વરૂપમાં એકાગ્રતા ભલે ન થઈ હોય, છતાં પણ એને શુભ ભાવ જ રહે છે. વળી પોતાના સ્વરૂપની દ્રઢતા થયા જ કરે છે. એટલે એને એક વખત એવો આવે છે કે જ્યારે એ વિકલ્પ તૂટી જઈ અને પોતાના સ્વરૂપનું સંવેદન થઈ જાય છે. એટલે મન દ્વારા આખો પુરુષાર્થ કરવાનો છે. પહેલા સ્વવિકલ્પ દશામાં આખો પુરુષાર્થ કરવાનો છે. મનને બહાર જતું રોકવાનું છે. પર તરફનું મનનું વલણ એને સ્વભાવથી દૂર લઈ જાય છે, સ્વરૂપથી દૂર લઈ જાય છે. એ વાતને વારંવાર યાદ કરી અને મનને સ્વરૂપ તરફ વાળવાનું છે. અનેક પ્રકારે સ્વરૂપના ચિંતન કરવાના છે. એમ એ મનને સ્વરૂપ તરફ વાળે તો પછી સ્વેચ્છાચાર વૃત્તિ રોકાઈ જાય છે, ઇન્દ્રિય તરફનું વલણ પણ થતું નથી અને એકમાત્ર આત્માની દ્રઢતા જ થયા કરે છે. દ્રઢતા વારંવાર કરવાથી ઉપયોગ વિકલ્પ સહિત આત્માના સ્વરૂપના દ્રઢતાના ભાવ સાથે જોડાય છે. અને એ વખતે જો એ પ્રયોગ કરે છે તો વિકલ્પ શાંત પડે છે અને પોતે જેવો છે, જેવો ભાવ એનો છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે, તો એવા જ્ઞાન સ્વભાવે એ પરિણમી જાય છે. એમ સ્વરૂપમાં એકાગ્રતા લીનતા થઈ શકે છે. આગળ છે, ઝીણી વાત છે પણ મૂળ હિતની વાત છે. 21મી ગાથામાં આત્માનું સ્વરૂપ બતાવવામાં આવ્યું હતું કે આત્મા એક સમયમાં લોકાલોકને જાણનારો, શરીર પ્રમાણ નિત્ય અનંત સૌખ્યવાન વસ્તુ છે. હવે એવા આત્માનું અંતર સ્વસંવેદન કેવી રીતે કરવું તેની વિધિ અહીં 22મી ગાથામાં બતાવવામાં આવી છે.
દરેક આત્માએ કરવા જેવું કાર્ય તો આ સ્વસંવેદન છે. દરેક આત્માએ કરવા જેવું કાર્ય તો આ સ્વસંવેદન છે. આગળ કહે છે, આત્મદ્રવ્ય કોઈ અચિંત્ય મહિમાવંત દ્રવ્ય છે. તેનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, તેનો કાળ અમાપ અને તેના ભાવની સંખ્યા પણ અમાપ અને ભાવનું સામર્થ્ય પણ અમાપ. આત્મદ્રવ્ય કોઈ અચિંત્ય મહિમાવંત દ્રવ્ય છે. એના મહિમાની શું વાત કરવી? આત્માના મહિમાની શું વાત થાય? એના જેવું જગતમાં બીજું કોઈ નથી કે જેની સાથે એની સરખામણી થઈ શકે એવું આત્મદ્રવ્ય છે. એટલે એનો મહિમા તો અચિંત્ય મહિમા છે. એનું ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ એવું એનું ક્ષેત્ર છે અને એનો કાળ અમાપ એટલે અનાદિ અનંત છે. એનો કાળ અમાપ એટલે કે અનાદિ અનંત છે. આત્મા ક્યારથી છે? આત્મા ક્યારથી છે એની કોઈ યાદ નથી. અને ક્યાં સુધી? તો અનંત કાળ સુધી રહેવાનો છે. આત્મા નિત્ય છે, આત્મા અવિનાશી છે. એટલે એનો કાળ અમાપ છે અને તેના ભાવની સંખ્યા પણ અમાપ. એના ભાવની સંખ્યા પણ અમાપ અને ભાવનું સામર્થ્ય પણ અમાપ છે. આમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્માનું સ્વરૂપ શાસ્ત્ર જ્ઞાન વડે પ્રથમ નક્કી કરવું જોઈએ. શાસ્ત્ર જ્ઞાનથી આત્માનું સ્વરૂપ નક્કી કર્યા વિના માત્ર કપોલ કલ્પિત ધ્યાન કરવા જાય તો એ ધ્યાન કોઈ કાળે સિદ્ધ ન થઈ શકે. કપોલ કલ્પિત ધ્યાન એટલે જે કૃત્રિમ, જે સાચું નથી તેવું કલ્પિત ધ્યાન, એને માની લીધેલું ધ્યાન, એને માની લીધેલું ધ્યાન, એવું કોઈ પણ પ્રકારનું ધ્યાન કરવા જાય તો એ ધ્યાન ધ્યાન જ નથી. એ ધ્યાન દ્વારા એને કાંઈ પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્ર જ્ઞાનથી આત્માનું સ્વરૂપ નક્કી કર્યા વિના માત્ર કપોળ કલ્પિત ધ્યાન કરવા જાય તો એ ધ્યાન કોઈ કાળે સિદ્ધ ન થઈ શકે. જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ સમજાયા વિના આત્માની મહિમા પણ ન આવે અને વિકલ્પ, રાગ તથા અલ્પજ્ઞતા આદિ ક્ષણિક ભાવોની મહિમા રહ્યા કરે. જો બીજી વાત એક લીધી છે અહીંયા કે ભાઈ, તું આત્માને સમજવાનો પ્રયત્ન નથી કરતો, અત્યાર સુધી તે આત્માને સમજવાનો, આત્માના સ્વરૂપને જાણવાનો પ્રયાસ નથી કર્યો અને એનો મહિમા નથી આવ્યો, તો તને ખ્યાલ છે કે તું ક્યાં રોકાઈ રહ્યો? તું અલ્પજ્ઞતામાં રોકાઈ રહ્યો, તું વિકલ્પ અને રાગમાં રોકાઈ રહ્યો. હજી સુધી જો આત્માના કાંઈ વિચાર નથી કર્યા તો તું ક્યાં રોકાયો? આટલો કાળ તારો ક્યાં ગયો એ તને ભાન છે? એ કાળ તે ક્યાં વ્યતીત કર્યો? માત્ર વિકલ્પોમાં અને રાગ દ્વેષમાં, અલ્પજ્ઞતામાં એ કાળ તે વ્યતીત કર્યો. એમાં જ તું રોકાઈ રહ્યો, એનો જ તને મહિમા રહ્યો. એવા ભાવમાં ને એવા ભાવમાં તું રહ્યો. જેને આત્માનું લક્ષ થયું છે, એનું મહાત્મા આવ્યું છે, મહિમા આવ્યો છે, એ જીવ હવે એ વિકલ્પો, રાગ દ્વેષ, અલ્પજ્ઞતા એ બધા ક્ષણિક ભાવો છે એનો મહિમા છોડી અને સ્વરૂપ તરફ વળે છે. આગળ કહે છે, આત્મા આત્માથી આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરી શકે છે. સ્વસંવેદનની વાત બહુ મોટી વાત છે. સ્વસંવેદન, સ્વનું સંવેદન, પોતાને સંવેદવું, પોતાને સંવેદવું, તો શું સંવેદનમાં આવે છે? પોતાનું સ્વરૂપ કેવું છે? અનંત ગુણનો પિંડ છે અને ગુણોનું ભવન ચાલી રહ્યું છે, તો એનું વેદન એને અનુભવાય છે. એ સ્વનું વેદન છે, એ સ્વસંવેદન છે. એટલે એવું સ્વસંવેદન કોઈ પણ આત્મા કરી શકે છે, અનુભવી શકે છે. આત્મા પોતાથી જ, બીજા સાધન વિના, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે ને, પોતે જ્ઞાન સ્વભાવી છે, તો પોતે પોતાના જ્ઞાન દ્વારા આત્માને સંવેદી શકે છે. પોતાના આત્માનું સંવેદન કરવું એમાં એને પરની જરૂર પણ નથી. આત્મા આત્માથી આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરી શકે છે.
એ સ્વસંવેદનથી જ મોક્ષ માર્ગ શરૂ થાય છે, ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. કેમ કે સ્વસંવેદન થયું, સ્વાનુભૂતિ થઈ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના વિતરાગી પરિણામ થયા. હવે એની શ્રદ્ધા સમ્યક થઈ, આવું સમ્યક નિશ્ચયથી સમ્યક્ત્વ પ્રગટ કર્યા પછીથી એને સતત ભેદ જ્ઞાન વર્તે છે કે પોતે આ બધા પદાર્થોથી જુદો છે. જગતમાં જે ઇન્દ્રિય દ્વારા જણાઈ રહ્યા છે એ બધા પદાર્થથી એ પોતે જુદો છે. હિમેશ્વર ભગવાનની વાણીમાં જે છ દ્રવ્યનું સ્વરૂપ કહેવામાં આવ્યું એ છ દ્રવ્યથી પોતે જુદો ભિન્ન છે, એ બધું પોતાથી જુદું પર છે, પોતે સ્વ છે. અને એમ જ્યારે બીજાથી જુદો પોતે સ્વ છે અને બીજાઓ એને કોઈ રીતે નુકસાનકારક કે લાભકારક છે જ નહીં, બીજાઓ દ્વારા પોતાનું કોઈ કાર્ય થતું નથી, પોતે બીજાના કાર્ય કરી શકતો નથી, આવું જયારે એને અંતરમાં ચાલ્યા કરે છે તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. કેમ કે એવા સ્વરૂપનો એને અનુભવ કર્યો છે અને એમાંથી એને આનંદનો અનુભવ થયો હતો, એટલે વારંવાર એને પોતાનું જે સ્વરૂપ છે એની દ્રષ્ટિ રહે છે અને એવા પોતાના સ્વરૂપને અનુભવવાનો વિકલ્પ આવ્યા જ કરે છે. એટલે ફરી ફરીને એ સ્વસંવેદનનો પુરુષાર્થ કરે છે. ગુરુદેવ કહે છે કે આત્મા આત્માથી જ આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરી શકે છે. આ બહુ મહત્વની વાત છે, એ કરી શકે છે, સ્વસંવેદન થાય છે. જે લોકો એ વાતને માનતા નથી એમને માટે આ વાત મહત્વની છે કે અનંત જીવોએ એવું સ્વસંવેદન દ્વારા આત્માનું સંવેદન કર્યું છે, પોતાનું સંવેદન કર્યું છે, પોતાની અનુભૂતિ કરી છે, સ્વાનુભૂતિ કરી છે, આત્મામાંથી આવતા આનંદનો અનુભવ કર્યો છે. પણ તોય કેટલાક લોકો એ વાતને સ્વીકારતા નથી અને માત્ર સંકિતને મનની ભૂમિકા સુધી જ એ માને છે. એ વાત બરાબર નથી. એ સ્વસંવેદનથી જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેની ભક્તિનો ભાવ એ તો સુભાવ છે. એવો સુભાવ તો સ્વસંવેદન વિના પણ હોય, મિથ્યા દ્રષ્ટિને પણ એવા સુભાવ આવે, એ કઈ મોક્ષ માર્ગ નથી. એ સુભાવ છે એટલે બંધનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે. એટલે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની ભક્તિનો ભાવ એ તો સમ્યક દ્રષ્ટિને પણ હોય અને મિથ્યા દ્રષ્ટિને પણ હોય, પણ એ કઈ મોક્ષ માર્ગ નથી. સાચો એવો ભક્તિનો ભાવ, એવો અહોભાવ સમ્યક દ્રષ્ટિને હોય છે. મિથ્યા દ્રષ્ટિના દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના ભાવ જે છે એમાં કાંઈ ઠેકાણા હોતા નથી. કેમ કે જે પોતાના આત્માને જાણતો નથી, પોતાનું સ્વરૂપ જેને ખ્યાલ જ નથી, એને દેવ શાસ્ત્ર ગુરુની સાચી ભક્તિનો ભાવ પણ હોતો નથી. એટલે સૌ પ્રથમ કરવા જેવું જો કાંઈ પણ કાર્ય હોય તો સ્વસંવેદન દ્વારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, સમ્યક્ત્વ પ્રગટ કરવું. ભગવાનનો આવો હિતકારી ઉપદેશ છે તે ઈષ્ટ ઉપદેશ છે. આગળ કહે છે, આત્માને આત્માથી જ ધ્યાવવો એટલે કે રાગ અને નિમિત્તના અવલંબન વગર સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાનથી આત્માના ત્રિકાળી સ્વભાવને ધ્યાવવો. આત્માનો સ્વભાવ એક સરખો ત્રિકાળી એવો ને એવો જ છે. કેમ કે અનંત ગુણોનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે તો એ એક સરખું અનાદિથી ચાલી રહ્યું છે, એટલે એનો સ્વભાવ એવો ને એવો જ છે. એને ભલે લક્ષમાં ના આવ્યો હોય છતાંય એનો સ્વભાવ તો ત્રણેય કાળ એક સરખો જ છે. એનો આનંદનો સ્વભાવ, સુખનો સ્વભાવ, શાંતિનો સ્વભાવ, નિર્મળતાનો સ્વભાવ, સ્વચ્છતાનો સ્વભાવ, પ્રભુતાનો સ્વભાવ, એ સ્વભાવમાં કાંઈ ફેર પડતો નથી. પ્રભુ કેવી રીતે ફેર પડે એમાં? અનંત ગુણોનો સમૂહ અને અનંત ગુણોનું ભવન, એનો જો તું વિચાર કર તો તને ખ્યાલ આવે કે એ અનંત ગુણોનું ભવન એક સરખું જો ચાલી રહ્યું છે તો ચાલી જ રહ્યું છે, તો એમાં ફેર ક્યાંથી પડે? એ જ એનો સ્વભાવ છે કે એનો ભાવ એટલે સ્વભાવ પોતાનો ભાવ છે. આવો સ્વભાવ ત્રિકાળી ત્રણેય કાળે એક સરખો રહ્યો છે એનું લક્ષ કરતા એ અનુભવમાં આવે છે. સ્વરૂપનું લક્ષ કરતા ધ્રુવ તરફ ઢળતા પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળતા સ્વરૂપ તરફ વળતા એને પોતાનો આવો સ્વભાવ અનુભવમાં આવે છે. અને એવો સ્વભાવનો અનુભવ કરવો, એવા સ્વભાવને ધ્યાવવો, એ જ ધ્યાન છે, એ જ સમ્યક દર્શન છે.
એજ વિતરાગી પરિણામ છે, એ જ મોક્ષ માર્ગ છે. ગુરુદેવ કહે છે કે આત્માને આત્માથી જ ધ્યાવવો, એટલે કે રાગ અને નિમિત્તના અવલંબન વગર. જો સ્વભાવનું અવલંબન હોતું નથી, એમાં કોઈ પર નિમિત્તનું પણ અવલંબન હોતું નથી, એ પર નિમિત્તના અવલંબને કાંઈ પણ કરવા જશે તો એની રૂચિ પરમાં જ રહેવા કરશે, એ પર તરફથી લક્ષને સ્વરૂપ તરફ નહીં ખસેડી શકે. કોઈ પણ નિમિત્તનું એને મહાત્મા આવ્યું કે આના દ્વારા પોતાને સ્વરૂપની પ્રાપ્તિ થાય, તો પછી એ નિમિત્તમાંથી પોતાના ઉપયોગને સ્વ તરફ નહીં વાળી શકે. એટલે પહેલો તો એને નિર્ણય કરવો જ પડશે કે નિમિત્ત દ્વારા કાંઈ થતું નથી, શુભભાવ દ્વારા પણ કાંઈ થતું નથી. એટલે રાગ એટલે શુભભાવ અને નિમિત્ત, એના અવલંબન વગર આત્માનો અનુભવ થાય છે. આવો પહેલો પાકો નિર્ણય નિર્ધાર કરવો જોઈએ, એ વિના આગળ વાત વધશે જ નહીં. ગુરુદેવ કહે છે કે રાગ અને નિમિત્તના અવલંબન વગર સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાનથી આત્માના ત્રિકાળી સ્વભાવને ધ્યાવવો. શીરો કરવો હોય તો પહેલા શીરો કરવાની રીત શીખવી જોઈએ કે કેવી રીતે શીરો થાય. એમને પાણી લોટ ને ગોળ હલાવી નાખીએ અને અંદર ઘી નાખી દઈએ એટલે શીરો નથી બનતો ભાઈ, એની પદ્ધતિ છે, રીત સમજવી જોઈએ. તેવી રીતે આત્માનું સ્વસંવેદન કરવું હોય તો પહેલા તેની વિધિ શીખવી જોઈએ, આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં લેવું જોઈએ. રાગાદી વિકલ્પો હિતકારક નથી, સહાયક નથી એમ નક્કી કરવું જોઈએ. કેમ કે જ્ઞાનથી જ્ઞાન થાય છે, જ્ઞાનથી જ્ઞાન થાય છે, રાગથી જ્ઞાન થતું નથી. સ્વભાવના વેદન માટે સ્વભાવ સિવાય બીજા કારણો એટલે કે સાધનોની જરૂર નથી. સ્વભાવનું વેદન, પોતાનો આવો સ્વભાવ, એનું વેદન એને અનુભવાય છે, એનું સંવેદન થાય છે, તો એને માટે એ સ્વભાવ જ જરૂરી છે, બીજું કાંઈ જરૂરી નથી. એ સ્વભાવ તો એનો અનાદિનો છે, એ સ્વભાવને કાંઈ બહાર ગોતવા જવાની જરૂર નથી, એ સ્વભાવ તો અનાદિનો ત્રિકાળ એ છે જ. એટલે સ્વભાવ સિવાય બીજા કારણની જરૂર જ નથી. રાગથી જ્ઞાન થતું નથી, સ્વભાવના વેદન માટે સ્વભાવ સિવાય બીજા કારણો એટલે કે સાધનોની જરૂર નથી, અને બીજા સાધનો હોઈ શકે પણ નહીં. જ્ઞાનથી જ જ્ઞાન પ્રગટે છે, માટે અન્ય સાધનો કે અન્ય કારણોની મદદની જરૂર નથી. માટે બીજા કારણો મેળવવાની ચિંતા છોડ, બીજા કારણો પ્રાપ્ત કરવાની ચિંતા છોડ, કે અમુક અનુષ્ઠાન કરીએ તો આત્માનો અનુભવ થાય, ના, એવા કોઈ અનુષ્ઠાનથી આત્માનો અનુભવ થતો નથી. અમુક પ્રકારના બાહ્ય તપ કરીએ તો આત્માનો અનુભવ થાય, ના, કોઈ બાહ્ય તપ કે વ્રતથી આત્માનો અનુભવ થતો નથી. ગૃહસ્થ દશાની અંદર પણ આત્માની અનુભૂતિ થાય છે, સ્વસંવેદન દ્વારા આત્મા જેને અનુભવાય છે એને સમ્યક દર્શન થાય છે. એનું ગુણસ્થાન ચોથું હોય છે, અને એ વખતે હજી એને વ્રત તપ પણ લીધા હોતા નથી. એટલે ચારે ગતિની અંદર સમ્યક દર્શન તો થાય છે, એટલે બીજા કોઈ કારણની મદદની જરૂર નથી, એ વાત તો એ દ્વારા એ સિદ્ધ થઈ જાય છે. પહેલા વિશ્વાસ લાવ કે મારા જેવો કોઈ સુખી નથી, પહેલા વિશ્વાસ લાવ કે મારા જેવો કોઈ સુખી નથી. કેમ કે હું પરમ સ્વાધીન છું, પરમ સ્વાધીન છું એટલે હું સ્વને આધીન છું, બીજા અન્યને કોઈને આધીન નથી. કેમ કોઈ અન્યને આધીન નથી? કેમ કે બીજું કોઈ મારામાં કાંઈ કરી શકતું નથી, અને મારે મારા કાર્ય માટે મારે બીજાની કોઈની જરૂર નથી. એટલે હું પરાધીન નથી, સ્વાધીન છું. અને અહીંયા તો કહે છે કે હું પરમ સ્વાધીન છું. પરમ સ્વાધીન છું એટલે હું પરિપૂર્ણ છું, અનંત ગુણનો સ્વામી ભગવાન આત્મા છું, અને એવા અનંત ગુણને પ્રગટ કરવાનું સામર્થ્ય ધરાવું છું, એટલે પરમ સ્વાધીન છું, સ્વને આધીન છું. મારે મારા કાર્ય માટે અન્ય સાધનોનું અવલંબન લેવું પડતું નથી. મારું કાર્ય તો મારા સ્વભાવ ભાવે થવું, એ જ મારું કાર્ય છે, બીજું કોઈ મારું કાર્ય છે જ નહીં. માટે હું પરમ સુખી છું એમ પહેલા વિશ્વાસ લાવો.
મારામાં જે ગુણ છે એ ગુણનું અંદરમાં જે પરિણમન ચાલી રહ્યું છે એને જો હું અનુભવું તો મને સુખ આનંદ શાંતિ સિવાય બીજો કોઈ અનુભવ થતો નથી, કોઈ આકુરતા વ્યાકુરતા દુઃખનો અનુભવ છે જ નહીં, એવું મારું સ્વરૂપ છે, એવું પહેલા વિશ્વાસ લાવી અને સ્વરૂપ તરફ વળવાનું છે. અસ્થિપણે સત્તાપણે બિરાજમાન ભગવાન આત્મા પોતે અસ્થિપણે હોવાપણે છે, એની સત્તા છે. કેવી સત્તા છે? જ્ઞાન આનંદ સુખ શાંતિની એની સત્તા છે. એના અસંખ્ય પ્રદેશમાં એ સત્તા વ્યાપી રહી છે. અનંત ગુણોની સત્તા એના અસંખ્ય પ્રદેશમાં વ્યાપી રહી છે. એવા અસ્થિપણે સત્તાપણે બિરાજમાન ભગવાન આત્મા પોતાનો આત્મા સ્વસત્તાના વિશ્વાસ વડે જ પ્રાપ્ત થાય તેમ છે. પામરતાથી એની પ્રાપ્તિ નહીં થાય. ભાઈ તું એમ વિચાર કરીશ કે મને તો હજી તો આમ પામરતા છે ને તેમ પામરતા છે ને અમે શું કરીએ, કેવી રીતે કરીએ, અમારે તો આટલા બધા કામો ને આટલી ઉપાધિ ને શું કરવું. ભાઈ એમ આત્માની પ્રાપ્તિ થશે નહીં. પામરતાથી પ્રાપ્તિ નથી થતી. પામરતા જે કઈ છે એ બધી પર્યાયમાં છે અને એ પર્યાય ક્ષણિક છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે એ તો પરિપૂર્ણ છે. એટલે પોતાના સામર્થ્યનો પોતાના પરિપૂર્ણ સ્વરૂપનો ત્રિકાળી પોતાની સત્તાનો પોતાના ત્રિકાળી અસ્તિત્વનો વિચાર કરવો જોઈએ, એનો વિશ્વાસ લાવે અને એની દ્રષ્ટિ કરે તો એવા પોતાના સ્વભાવની પ્રાપ્તિ થાય. અમાપ અમાપ આનંદ જ્ઞાન આદિ અનંત ભાવોથી ભરેલો સ્વભાવ એવા પોતાના સ્વભાવના સાધનથી જ એ પ્રગટ થાય છે. પોતાના જ્ઞાન સ્વભાવથી એવો સ્વભાવ એ અનુભવે છે. બીજું કોઈ બાહ્ય સાધન પણ એને જરૂરી નથી. પરના સાધનથી પોતાનો સ્વભાવ પ્રગટે એવું આત્માનું સ્વરૂપ જ નથી. પરના સાધનથી અથવા તો બાહ્ય સાધનથી અથવા તો કોઈના આશીર્વાદથી પોતાનો સ્વભાવ પોતાને અનુભવમાં આવે, પોતાનો સ્વભાવ પ્રગટે, પર્યાયમાં પ્રગટે એટલે પોતાને અનુભવમાં આવે, એવું આત્માનું સ્વરૂપ જ નથી. આ તો ભાઈ તારા સ્વદેશમાં તને લઈ જવાની વાતો છે. તારો સ્વદેશ, સ્વનો દેશ, તારો સ્વદેશ તારો સ્વભાવ છે, ત્યાં તારું જ્ઞાન છે અને તેનું ભાન પણ ત્યાં જ થાય છે. એવા પોતાના સ્વદેશનું એવા પોતાના સ્વભાવનું જ્ઞાન ભાન પણ એની તરફ વળતા થાય છે, એની તરફ ઝૂકતા થાય છે, એમાં એકરૂપતા કરતા થાય છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે તારા પરમેશ્વરને તું દૂર ન દેખ. તારો પરમેશ્વર તું જ છો, તું પરમેશ્વર જ છો, તું પરમાત્મા સ્વરૂપ છો, તો એવા તારા પરમેશ્વરને તું તારાથી દૂર ન દેખ. તારાથી એ દૂર નથી, એ તારામાં જ છે, એ જ તું છો. તું તેને પ્રભુપણે સ્થાપ. તારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને તું પ્રભુપણે સ્થાપ. તારો પરમેશ્વર તારી પાસે જ છે. વિકલ્પ કે વ્યવહારમાં તારો પ્રભુ નથી. તારું સામર્થ્ય તારી પાસે છે, માટે તું તને પ્રભુપણે સ્થાપ. કેટલાકને તો આ વાત ગળે ઉતરતી જ નથી કે તમે શું વાત કરો છો, ભગવાન આપણે વળી ક્યાંથી ભગવાન થઈ ગયા, ભગવાન તો જે થયા તે જ ભગવાન છે. અરે ભલા માણસ, જરાક વિચાર તો કર, ભગવાને શું કહ્યું છે? એ જીનેશ્વર ભગવાને એમ કહ્યું છે કે અમે જે રીતે આ શુદ્ધ દશાને પ્રગટ કરી છે, આ પરિપૂર્ણ દશાને પ્રગટ કરી છે, એ જ રીતે તું પણ કરી શકે એવો છો. માત્ર અમારી ભક્તિ કર્યા કરવાથી એની પ્રાપ્તિ નહીં થાય. અમારી જેમ જ તારે પણ તારા સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા અને પછી સ્થિરતાનો પુરુષાર્થ કરવો પડશે અને એમ કરતા તારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ અમારી જેમ પ્રગટ થશે. આ વાત દિનેશ્વર ભગવાનની વાણીમાંથી તો આવી છે. તો પછી પોતે સિદ્ધ સમાન છે એ વાતનો સ્વીકાર કેમ કરતો નથી? જ્યાં સુધી એ પોતે પોતાના સામર્થ્યને નહીં સમજે અને પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ છે એમ નહીં માને ત્યાં સુધી પુરુષાર્થ જ ઉપડશે નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ તારું સામર્થ્ય તારી પાસે છે, માટે તું તને પ્રભુપણે સ્થાપ. તારી પ્રભુતાનો સ્વીકાર કર. આ પ્રભુતાની પ્રતીતિનું અંતરથી જોર આવશે તો જ સ્વસંવેદન પ્રગટ થશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું.
હવે સુખદામ બોલીએ. Yeah.